मित्रों, तो फरी एक बार धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी प्रकरण 1 रासायनिक प्रक्रियाओं अने समीकरणों में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे केटलाक छेल्ला वीडियो लेक्चर थी रासायनिक प्रक्रियाओना प्रकार शुरू करेला, जेमा आपणे जोयुं संयोगीकरण, विघटन, विस्थापन, विविस्थापन। आजे आपणे छेल्ली रासायनिक प्रक्रियानो प्रकार ऑक्सीडेशन અને રિડક્શન વિશે અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અને રિડક્શન વિશેનો આપણે એક બેઝિક વિડિયો લેક્ચર પણ બનાવેલો છે કે જે ધોરણ 8 થી લઈ અને 12 સુધીના તમામ વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી નીવડે તેવો છે। તેથી કરીને છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ફરીથી એની લિંક મૂકવામાં આવેલ છે, જો તમને કોઈ પણ ડાઉટ હોય તો ત્યાં જોઈ લેજો। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શરૂ કરીએ છે ઓક્સિડેશન અને રિડક્શન। फटाफट विद्यार्थी मित्रों से ये જોઈ લઈએ કે ઓક્સિડેશન ક્યારે થાય છે અને રિડક્શન ક્યારે થાય છે। વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે કે ઓક્સિજન છે કે ઉમેરાય તો ઓક્સિડેશન માનવામાં આવે છે। એ જ રીતે છે જો ઓક્સિજન છે એ દૂર થાય તો રિડક્શન માનવામાં આવે છે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે કે જો હાઇડ્રોજન છે એ દૂર થાય તો છે ઓક્સિડેશન માનવામાં આવે છે, અને હાઇડ્રોજન જો છે એ ઉમેરાય તો રિડક્શન માનવામાં આવે છે। આ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ છે ઓક્સિડેશન માનવામાં આવે છે, અને ઇલેક્ટ્રોન મેળવે તો એને રિડક્શન માનવામાં આવે છે। આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો પાછું ઓક્સિડેશન માનવામાં આવે છે, અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એને છે એ રિડક્શન માનવામાં આવે છે। જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે, એના આધારે આપણે અનુમાન લગાવીશું કે અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે કે રિડક્શનની, અથવા બે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રવૃત્તિ માટે આપણે કેટલાક સાધનોની આવશ્યકતા છે એ લખી નાખીએ કયા કયા સાધનો આપણે જોઈતા છે। તો સાધનમાં વિદ્યાર્થી મિત્રો છે આપણે એક જોઈશે પીપાઇપ, પછી એક જોશે બર્નર અથવા સ્પિરિટ લેમ્પ, પછી ઉપર છે એ જોઈએ છે તારની જાળી, સાથે વિદ્યાર્થી મિત્રો ચાઇના ડિશ। તો વિદ્યાર્થી મિત્રો, ચાઇના ડિશ નું પ્રયોજન શું છે એ અગાઉ પણ આપણે છે વિડિયો લેક્ચર ની અંદર જોઈ ચૂક્યા છે। ચાઇના ડિશ વિદ્યાર્થી મિત્રો છે એ સિરામિક, એટલે વિદ્યાર્થી મિત્રો છે એક બરડ પદાર્થ છે, એની બનેલી હોય છે। આપણા ઘરે છે એ અથાણા ભરવા માટેની છે કે જે જારીઓ હોય છે, કપ અને રકાબી હોય છે, એવી જ વિદ્યાર્થી મિત્રો આ છે એ ચાઇના ડિશ હોય છે કે જેનો પ્રયોગશાળામાં છે વિભિન્ન અર્થે ઉપયોગ થતો આવતો હોય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ તમને ખબર છે કે સિરામિક છે એ વિદ્યુત અને ઉષ્માનો છે ખૂબ સારો એવો પ્રતિકાર કરી શકે છે, વિદ્યુતનું તો તે અવાહક મનાય છે, એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો ઉષ્માનો પ્રતિકાર કરી શકે, પોતે છે એ ઝડપથી છે એ ઉષ્માથી એની અંદર પરિવર્તન ના આવે એટલે ઉપયોગમાં લેવાની છે। તો છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પદાર્થ કયો જોઈશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણે એ 1 ગ્રામ છે એ કોપર જોયું છે, આનાથી હવે આપણે છે પ્રયોગ કરવાનો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ચાઇના ડિશ ની અંદર છે 1 ગ્રામ કોપર છે એનો ભૂકો લઈ અને એને આપણે છે
એ ગરમ કરવાનો છે. કેસે આપણું રૂટીન કે એક ગ્રામ કોપરનો ભૂકો લો. ચાલો લીધો. હવે વિદ્યાર્થી મિત્રો શું કહેશે કે બર્નર વડે ચાઇના ડીશમાં આ ભૂકાને ગરમ કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ બર્નર વડે તમે છે એ ચાઇના ડીશમાં રહેલા કોપરના ભૂકાને છે એ જો ગરમ કરશો તો એના રંગમાં પરિવર્તન તમને જોવા મળશે. જણાવી દઉં કેવા રંગમાંથી છે એ કેવો રંગ થઈ જશે. એટલે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા જરૂરથી થઈ હશે. કારણ કે આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રંગમાં પરિવર્તન છે એક સ્વાભાવિક ઘટના છે. આવો જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. કે છે કોપરના ભૂકાને ગરમ કરતા તેનો રંગ કથ્થઈમાંથી કાળો બને છે. કે છે કે કોપરના ભૂકાને જો તમે છે ચાઇના ડીશમાં ગરમ કરશો તો એનો રંગ છે કથ્થઈમાંથી કાળો થઈ જશે. તો આમ થવાનું કઈ કારણ? તો કારણ લખીએ વિદ્યાર્થી મિત્રો. કે છે કોપરનો ભૂકો હવામાનના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવે છે. આ કોપરનો ભૂકો શું કરશે વિદ્યાર્થી મિત્રો? હવામાંનો જે ઓક્સિજન છે એની સાથે પ્રક્રિયા કરી લેશે જો તમે એને ગરમ કરશો અને છે કાળા રંગનો કોપર ઓક્સાઇડ બનાવી લેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ છે કે જે આપણે શાબ્દિક વર્ણન લખ્યું હતું એને આપણે સમીકરણના સ્વરૂપમાં રજૂ કરીએ. કોપર ઓક્સાઇડ
એની સાથે છે ઓક્સિજન ને પ્રક્રિયા કરી ઓક્સિજન એની સાથે જોડાણો છે તો જો અહીંયા છે કોપર છે એમ ઓક્સિડેશન થઈ અને કોપર ઓક્સાઇડ બન્યો છે વિદ્યાર્થી મિત્રો અને બીજી રીતે પણ છે સાબિત કરી શકાય જો અહીંયા હજુ છે એ કોપરે કોઈ પણ ઇલેક્ટ્રોન ની આપલે કરી ન હતી એટલે અહીંયા છે એનું ઓક્સિડેશન આંક હશે ઝીરો આ સાઈડ વિદ્યાર્થી મિત્રો જોવો તો તમને માલુમ પડશે કે આ એક છે આયોનિક સંયોજન છે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે તમે જોશો તો Cu પ્લસ 2 હશે O માઇનસ 2 હશે અગાઉના બેઝિક લેક્ચર છે ભણ્યા છે એટલે તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે ઓક્સિજન ને હંમેશા એની બાહ્યતમ કક્ષા ભરવા માટે છે એ બે ઇલેક્ટ્રોન ની જરૂર રહેતી હોય છે તો એ બે ઇલેક્ટ્રોન અહીંયા એને છે કોપર તરફથી મળશે તો આ સંયોજન ની અંદર છે કોપર નો ઓક્સિડેશન આંક હવે હશે પ્લસ 2 ઓક્સિજન હશે માઇનસ 2 તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા કોપર છે એનો ઓક્સિડેશન આંક માં છે વધારો થયો છે 0 થી છે એ પ્લસ 2 થયું છે એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ આપણે કહી શકીએ કે કોપર નું અહીંયા ઓક્સિડેશન થયું છે ચાલો પછી પ્રવૃત્તિ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એક ઉપર ઉઠીને હરી ફરીથી એક નવી પ્રવૃત્તિ કરવાનું કીધું છે આવો જોઈએ કે એમાં શું થાય છે કે છે કે હવે જો કોપર ઓક્સાઇડ ને વિદ્યાર્થી મિત્રો કોપર માંથી આપણને કોપર ઓક્સાઇડ મળ્યો હતો જેનો રંગ હતો કાળો આપણે એ પણ જાણીએ છીએ કથાઈ માંથી છે કોપર ઓક્સાઇડ બન્યું એટલે રંગ પરિવર્તન થઈ ગયો કાળો રંગ થઈ ગયો જો શું થશે હવે જો કોપર ઓક્સાઇડ ને ફરી ગરમ કરીને હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયા થઈને ફરી પાછો કથ્થાઈ રંગનો કોપર મળે છે વિદ્યાર્થી મિત્રો જો આ જ ફરીથી છે એ કોપર ઓક્સાઇડ ને છે કોપર ને ગરમ કર્યો તો કોપર ઓક્સાઇડ બની ગયો કારણ કે કોપરે હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લીધી હવે આ જે છે કાળા રંગનો કોપર ઓક્સાઇડ બન્યો એને જો પાછો ગરમ કરી અને ઉપરથી જો હાઇડ્રોજન વાયુ છે પસાર કરવામાં આવે ને તો ફરી પાછો છે કે કોપર ઓક્સાઇડ માંથી કોપર મેળવી શકાય છે અહીંયા પણ છે એ રંગમાં પરિવર્તન આવશે ફરી પાછો છે કાળા રંગમાંથી કથ્થઈ રંગ થઈ જશે એટલે સ્વાભાવિક છે આપણે અહીંયા કહી શકીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે છે આ આપણે જે શાબ્દિક વર્ણન લખ્યું છે એને સમીકરણ સ્વરૂપે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું કે ભાઈ લો હવે કોપર ઓક્સાઇડ ચાલો લીધો કે છે કે હવે છે હાઇડ્રોજન વાયુ છે આના ઉપરથી પસાર કરો ઉમેરો હાઇડ્રોજન આ હશે સોલિડ ફોર્મમાં આ હશે ગેસ ફરી પાછું ગરમ તો કરવાનું તો એટલે અહીંયા છે ઉષ્મા પણ લખવું પડશે હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે એટલે છે ફરી પાછું છે એ કોપર મળે છે કોપર ઓબ્વિયસલી તમને છે ઘન સ્વરૂપે મળશે H2O ગેસ વિદ્યાર્થી તો જો અહીંયા શું થયું છે હવે આપણે એ જોઈએ તો આ કોપર ઓક્સાઇડ ના બારામાં શું કહેવું તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે કે કોપર છે એ બે ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે એનો ઓક્સિડેશન આમ થશે પ્લસ ટુ આનું થશે માઇનસ પણ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાછું જોવામાં આવે તો તમે જોઈ શકો છો કે કોપર ને એના છે એ દીધેલા ઇલેક્ટ્રોન પાછા મળી ગયા છે એટલે અહીંયા ઓક્સિડેશન આંક થઈ જશે 0
तो जो विद्यार्थी मित्रों प्लस टू माथी से आ जावा दी ऑक्सीजन नु काम नहीं ये ऑक्सीडेशन आंक घटो जीरो थई तो અહીંયા આપણે કહી શકીએ કે કોપર ઓક્સાઇડ છે હવે રિડક્શન થયું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો રિડક્શન થવાનું કારણ છે હાઇડ્રોજન નું ઉમેરણ છે કે હાઇડ્રોજન છે એ ઉમેરણ હાઇડ્રોજન કોપર કરતા છે વધુ સક્રિય હતો હવે તમે સમજી શકો વિદ્યાર્થી મિત્રો એટલે છે હાઇડ્રોજન છે કોપર નું વિસ્થાપન કરી નાખ્યું કે કોપર નું છે એ સ્થાન એને પોતે લઈ લીધું એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કોપર ઓક્સાઇડ નું છે એ રિડક્શન થઈ અને કોપર મળ્યું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો હાઇડ્રોજન છે એની સાથે ઓક્સિજન સંયોજન અને H2O બન્યો તો એનું ઓક્સિડેશન જેની ચર્ચા આપણે હમણાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા છે અને આપણે રિડક્શન ની પ્રક્રિયા કહી શકીએ આપણને ઓક્સિડેશન આંક ની ગણતરી આવડે છે એટલે આપણે સીધું જ કારણ કાઢી શકીએ તો હવે પાછી રિડક્શન ની વ્યાખ્યા લખી કે છે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થમાંથી ઓક્સિજન દૂર થાય છે તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે કે જો ખાલી જગ્યા પૂછાય કે કોપર ઓક્સાઇડ છે ઉપરની પ્રક્રિયામાં શું થયું કોપર ઓક્સાઇડ માંથી આપણને અંતિમ નિપજ મળી કોપર એટલે એનું રિડક્શન થયું એવું કહી શકીએ ચાલો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે બંને એક સાથે આકાર લેતી હોય છે તો આને શું કહેવું હવે છે એ આપણે એની ઉપર આવવાનું છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે છે સ્પષ્ટ રીતે સમજી શકો છો કોપર ઓક્સાઇડ માંથી ઓક્સિજન દૂર થઈ ગયો એટલે આપણે આને નામ આપ્યું રિડક્શન પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એની જ સાથે હાઇડ્રોજન છે એની સાથે ઓક્સિજન છે જોડાણ આવું ક્યારે બન્યું છે જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં છે હાઇડ્રોજન છે એની અંદર ઓક્સિજન ઉમેરાણો હશે ત્યારે તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો છે આનું જો તમે તો છે ઓક્સિડેશન થયું છે એમ કહી શકાય કારણ કે ઓક્સિજન એની આરવાર સંયોજનો છે અહીંયાથી દૂર થયો છે તો રિડક્શન કહી શકીએ તો અહીંયા આપણને છે એક નવું શીખવા મળે છે કાંઈ કે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એકી સાથે થતા હોય છે તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે બે નામ ભેગું લીધું છે રેડોક્સ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આ રેડોક્સ છે એ શબ્દની વ્યુત્પત્તિ છે કે ઓક્સિડેશન અને રિડક્શન બંનેમાંથી થઈ છે અહીંયા છે રેડ એ છે તમે જોશો તો રિડક્શન ઉપરથી છે એ થોડો એનો અંશ લેવામાં આવ્યો છે ઓક્સ એ છે ઓક્સિડેશન ઉપરથી લેવામાં આવ્યો છે તો રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે અથવા આખું નામ લખવાનું અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આવા બીજા છે એકાદ બે ઉદાહરણ આપ્યા છે તો આપણે એ પણ છે સમજીએ એમાં છે કે કયા તત્વો છે એનું ઓક્સિડેશન થયું છે કે કયાનું રિડક્શન થયું છે
વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણને ઝિંક ઓક્સાઇડ ની છે કે કાર્બન સાથે ની છે રાસાયણિક પ્રક્રિયા કરવાનું કીધું છે અંદર નિપજ શું મળે છે એ જણાવી દઉં તમને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે છે જોઈ શકો છો કે અહીંયા તમે જોશો તો તમને માલુમ પડશે કે ઝિંક ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન દૂર થયો છે ઝિંક ઓક્સાઇડ છે એમાંથી ઓક્સિજન દૂર થયો છે એટલે અહીંયા ઝિંક નું છે બરોબર છે ઝિંક ઓક્સાઇડ નું છે એ રિડક્શન થયું છે તો ખાલી જગ્યામાં ક્યારેક પૂછાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન થઈ અને ઝિંક બન્યો છે કારણ કે એમાંથી ઓક્સિજન દૂર થયો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો કાર્બન સાથે છે એ ઓક્સિજન સંયોજન છે ઓક્સિજન દૂર થતો હોય તેનું રિડક્શન થઈ ઝિંક મળે છે કે છે ઝિંક ઓક્સાઇડ છે આ સંયોજનમાંથી ઓક્સિજન તો દૂર થઈ ગયો એટલે એને આપણે રિડક્શન કહી શકીએ અને છેલ્લે અંતે આપણને શું મળ્યું તો કે ઝિંક મળે છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી શકીએ કે અહીં કાર્બનનું ઓક્સિડેશન થતું હોય તેની સાથે ઓક્સિજન સંયોજાઈને કાર્બન મોનોક્સાઇડ મળે આ બાજુ જો વિદ્યાર્થી મિત્રો કાર્બન છે એની સાથે ઓક્સિજન છે એ જોડાણ સંયોજનો એટલે છે એનું ઓક્સિડેશન થયું એમ કહેવાય તો અહીંયા કાર્બન નું ઓક્સિડેશન થઈને તમને અંતિમ નિપજ શું મળી કાર્બન મોનોક્સાઇડ ચલો વિદ્યાર્થી મિત્રો આવી હજુ એક છે એ પ્રક્રિયા આવી છે ખાસ વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન અને રિડક્શન છે એને ડીપલી સમજવા માટે આપણે જે બેઝિક લેક્ચર કરાવ્યો છે એ જો તમે સ્પષ્ટ રીતે જોયું હશે તો આ બધી વસ્તુ તમે સરળતાથી સમજી શકશો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ છે કે મેગેનીઝ ડાયોક્સાઇડ આની પ્રક્રિયા છે એ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરવાની એટલે કે છે કે પહેલા મળશે તમને મેગ્નેશિયમ ક્લોરાઇડ પછી તો કે ક્લોરીન અને પછી મળશે તમને H2O ચાલો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ આપણે સર સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ ચાલો સોરી અહીંયા MN હવે વિદ્યાર્થી મિત્રો જો MN અહીંયા અહીંયા ક્લોરીન છે 2 અને 2 ચાલો અહીંયા છે 4 ઓલી બાજુ વિદ્યાર્થી મિત્રો છે 1 જ અહીંયા આપણે છે 4 વડે ગુણ હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઓક્સિજન 2 આ બાજુ છે 1 ચાલો એટલે અહીંયા છે 2 વડે હવે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન ની ગણતરી કરી કેટલા થાય છે 2 ગુણે 4 અહીંયા પણ 4 તો આવી રીતે છે સમીકરણ સંતુલિત થયું છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે કહેવાનું છે જો આ મેગ્નેશિયમ છે એ ડાયોક્સાઇડ માંથી છે ઓક્સિજન છે દૂર થયો આ સંયોજન માંથી છે કે ઓક્સિજન દૂર થયો એટલે વિદ્યાર્થી મિત્રો આને આપણે છે રિડક્શન ની પ્રક્રિયા કહી છે ચાલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા જો છે હાઇડ્રોજન છે એની સાથે છે ઓક્સિજન સંયોજન ઓક્સિજન છે એમાં ઉમેરણ તો આને આપણે છે ઓક્સિડેશન ની
પ્રક્રિયા કહી શકીએ. તો અહીંયા પણ છે ખાલી જગ્યા સ્વરૂપે છે ને પૂછાઈ શકે તો આપણે છે લખીએ કે અહીં મેગેનીઝ ડાયોક્સાઇડ નું રિડક્શન થતું હોય એ સંયોજન માંથી ઓક્સિજન દૂર થઈને મેગેનીઝ ક્લોરાઇડ બને. ચાલો, તો અહીંયા રિડક્શન શું છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે તમે જોશો કે છે હાઇડ્રોક્લોરિક એસિડ શરૂઆતમાં સંયોજન હતું પરંતુ છે ઓક્સિડેશન થઈ અને છે અંદર ઓક્સિજન ઉમેરાય અને અહીંયા છે એ H2O બન્યું છે. તો આને છે અંદર ઓક્સિજન કોઈ પણ રીતે છે હાઇડ્રોજન સાથે છે એ અહીંયા સંયોજનો છે એટલે એને આપણે ઓક્સિડેશન કહી શકીએ. તો આપણે લખશું અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીં HCl માના સંયોજન માના હાઇડ્રોજન નું ઓક્સિડેશન થતા તે ઓક્સિજન સાથે સંયોજાઈને જોડાઈને પાણી બનાવે. વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને હવે છે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે એ સમજાઈ ગઈ હશે. પણ જુઓ આ એક જ રાસાયણિક પ્રક્રિયાની અંદર છે એ રિડક્શનની પ્રક્રિયા પણ થાય છે અને ઓક્સિડેશનની પ્રક્રિયા પણ થાય છે એટલે આપણે આને છે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ છે મારે તમને ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ફરી પાછું છે સમજાવવું છે. ચાલો તો એના માટે જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે ફરી પાછી છે પ્રક્રિયા લઈ સીયુ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો અહીંયા છે કે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ કે આનું છે ભાઈ ઓક્સિડેશન થયું છે. પણ આનું ઓક્સિડેશન વિદ્યાર્થી મિત્રો છે એ ક્યારે થયું છે તો જ્યારે છે ઓક્સિજન અંદર છે ઉમેરાણો ત્યારે. એટલે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા તમે કહી શકો કે જે પ્રક્રિયકો છે એ અન્ય પ્રક્રિયકોનું ઓક્સિડેશન કરાવે છે. હવે ઓક્સિડેશન થયું ક્યારે જયારે અંદર છે ઓક્સિજન ઉમેરાણો ત્યારે એને છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન કરતા કહે છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ઓક્સિજન ઉમેરાણો ન હોય તો એનું છે એ ઓક્સિડેશન થાત નહીં. ઓક્સિડેશન કેવી રીતે છે વિદ્યાર્થી મિત્રો તો કે છે અહીંયા ઓક્સિજન ને એની બાહ્યતમ કક્ષામાં છે બે ઇલેક્ટ્રોન ઘટતા હતા એ કોપરે છે એ એને આપ્યા એટલે ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોપરે છે એ ગુમાવ્યા ઓક્સિજન છે એ મેળવવા એટલે છે એનું ઓક્સિડેશન થયું. આ બીજી રીતે આપણે છે કહી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો હજી તમને છે એ ત્રીજી રીતે પણ સમજાવી શકું બરોબર કે જે પ્રક્રિયકો છે અન્ય પ્રક્રિયકોના ઓક્સિડેશન આંકમાં વધારો કરાવે છે એને પણ ઓક્સિડેશન કરતા તમે કહી શકો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આનો છે ઓક્સિડેશન આંક હતો 0 અહીંયા થઈ ગયો એનો પ્લસ 2 કારણ કે એને બે ઇલેક્ટ્રોન છે ઓક્સિજનને આપેલા છે. આ 0 માંથી પ્લસ 2 ની સફર થઈ ક્યારે કે જ્યારે અંદર છે એ ઓક્સિજન છે એ ઉમેરાયો ત્યારે. એટલે જે પ્રક્રિયકો છે કે અન્ય પ્રક્રિયકોના છે ઓક્સિડેશન આંકમાં વધારો કરાવે છે એને છે એ ઓક્સિડેટિંગ એજન્ટ કહે છે. આ આગળ તમારે 11-12 માં છે સ્પષ્ટ રીતે આની ઉપર છે સમજૂતી આવશે. આવા છે અંદર MCQ છે પૂછાતા હોય છે આવી તમને એક પ્રક્રિયા આપી અને કે આમાં ઓક્સિડેશન કરતા કોણ છે અથવા રિડક્શન કરતા કોણ છે જણાવો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે રિડક્શન કરતા વિશેની માહિતી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોશો તમે તો અહીંયા છે O2 અણુ છે એનો ઓક્સિડેશન આંક 0 હોય છે કારણ કે હજુ કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનની આપ લે થઈ નથી. નથી ઇલેક્ટ્રોન છે સ્વીકાર્યા કે નથી ગુમાવ્યો આમ નમ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમને ખબર છે બે ઇલેક્ટ્રોન છે
સ્વીકાર્યા છે. એટલે જો સ્વીકારશે તો ઓક્સિડેશન આંગ છે એ ઋણ બનશે. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે, આપણે કહી શકીએ કે ઓક્સિજન નું છે એ રિડક્શન થયું છે. ચાલો લખીએ અહીં. કોને લીધે વિદ્યાર્થી મિત્રો છે એ ઓક્સિજન છે એનું રિડક્શન થયું? તો આન્સર ઇઝ કોપર. કારણ કે જો આને છે એ બે ઇલેક્ટ્રોન આપ્યા ન હોત તો આનું છે એ રિડક્શન થાત નહીં. આને બે ઇલેક્ટ્રોન છે ત્યાં આપ્યા, આને જરૂર હતી આને સ્વીકાર્યા, એટલે એનું ઓક્સિડેશન આંગ થઈ ગયો માઇનસ બે. તો વિદ્યાર્થી મિત્રો આને છે એ રિડક્શન કરતા રહે છે. જો વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયકો છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આને મેળવાય છે, અન્ય પ્રક્રિયકોનું છે એ રિડક્શન કરાવે છે, તેવા પ્રક્રિયકોને રિડક્શન કરતા કહે છે. ટૂંકમાં આનું જે આ રિડક્શન થયું એની પાછળનો કરતા આ છે, આનું રિડક્શન કરનારો આ છે. કારણ કે આને ઇલેક્ટ્રોન આપ્યા એટલે છે અહીંયા એનું છે રિડક્શન થયું છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જે પ્રક્રિયકો છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એને ઓક્સિડેશન કરતા કહેવાય. કારણ કે આને સ્વીકાર્યા ત્યારે જ આનું ઓક્સિડેશન આમ ઝીરો માંથી પ્લસ ટુ થયું હતું. તો આવી રીતે કહી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જો તો અહીંયા છે એ બીજી રીતે પણ તમે છે એ સમજી શકો કે જે પ્રક્રિયકો છે એ અન્યના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઓક્સિજનનું કેટલું હતું જી, અહીંયા છે માઇનસ ટુ કરવાનું. તો જો તેના ઓક્સિડેશન આંકમાં છે વિદ્યાર્થી મિત્રો એ ઘટાડો ગયો છે. એ કયા પ્રક્રિયા કે ગયો છે? તો કે આને લીધે છો આને ઇલેક્ટ્રોન દીધા આને બિચારા સ્વીકાર્યા એટલે એનો ઓક્સિડેશન આંક ઘટી ગયો. તો જો જે પ્રક્રિયકો અન્ય પ્રક્રિયકોના છે ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે એને પણ રિડક્શન કરતા રિડ્યુસિંગ એજન્ટ છે એ કહેવામાં આવે છે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને છે ઓક્સિડેશન અને રિડક્શન બંને છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. જો તમને અમારા વિડીયો લેક્ચર પસંદ આવતા હોય તો આને લાઈક કરો તથા અમારા વિડીયો લેક્ચરની લિંકને છે અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.